પંચમહાલના શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા. સ્ટોરી બાય વિપુલ દર્શી, માં ન્યૂઝ લાઈવ, પંચમહાલ, ગુજરાત. સમગ્ર ભારત દેશમાં જે રીતે અગ્નિપથ યોજના ભારત સરકાર, ભાજપની સરકારે જે રીતે યુવાનોને મજાક બનાવીને અગ્નિવીર બનાવવા માટે આ યોજનાને લોન્ચિંગ કરી અને યુવાનોને ભર જવાનીમાં જ એક 56 વર્ષે રિટાયર થતા હોય તો 22 વર્ષે 24 વર્ષે યુવાનોને રિટાયર કરવાની આ મજાક ભરી એક યોજના ભારતીય જનતા પાર્ટીની સરકારે લાવી છે, ત્યારે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એઆઈસીસીમાંથી દરેક રાજ્યમાં દરેક વિધાનસભા વાઇઝ આજે મૌન ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. અમારા ગુજરાત રાજ્યના માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબના આદેશ અનુસાર 182 વિધાનસભામાં વિધાનસભા વાઇઝ અમે આજે ધરણાનો કાર્યક્રમ હતો. તેમાં અમારા 124 શહેરા વિધાનસભા મતવિસ્તારમાં અમે શહેરા મામલતદાર ખાતે અમે અમારા યુવાનો માટે અમારા આ જે પણ પડતર પ્રશ્નો માટે યુવાનોને જે બેરોજગારી છે એમના પ્રશ્નોને લઈને અમે આજે શહેરા વિધાનસભા ખાતે ધરણાનું આયોજન કર્યું હતું. અને આ ધરણાના આયોજનથી અમે મેસેજ આપવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટીને કે યુવાનો સાથે મજાક કરવાનું બંધ કરે. અમારા ભારતના અને ગુજરાતના યુવાનોને એટલી બધી બેરોજગારી અત્યારે 7 થી 8 વર્ષમાં આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. કોઈ પણ જાતના રોજગારો મળતા નથી અને તેમાં પણ મા ભૂમિની રક્ષા માટે જે શહીદ થતા હોય એવા વીરો, જે યોદ્ધાઓ એમની પ્રાણની આહુતિ આપવા માટે જો દેશ માટે મરી મટવા માટે આર્મી હોય, એસઆરપી હોય, સીઆરપી હોય, એફ હોય, આ બધામાં જતા હોય ત્યારે એમની સાથે મજાક ભર્યું, આ એક યોજના લાવી અને 4 વર્ષ માટે એમની જોડે મજાક કરી અને નિવૃત્ત કરવાની આ યોજનાને અમારી કોંગ્રેસ પાર્ટી વખોડી રહી છે અને વહેલી તકે આ યોજનાને નાબૂદ કરી અને જૂની યોજના કાયમી લાગુ કરવા માટે અમારો કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે. દુષ્યંતસિંહ ચૌહાણ, 124 શહેરા વિધાનસભા ઉમેદવાર.